खोराक जे खाईए छीए, चलो एनी सरखामणी करिए। बाळको, जे चोखा, घऊं, मकाई, जौमांथी बनेली कई वस्तु सवारे खाई छे, ते बाबते अहींया वातो थई रही छे। जुओ, पहेलो कहे छे के हूँ चोखा अने तेनी बनावटनी वस्तुओ खाऊं छूं, એને રાઈસ બહુ ભાવે છે, સાઉથ ઇન્ડિયન લાગે છે। હું ઘઉંમાંથી બનેલી રોટલી ખાઉં છું, આ રોટીવાળો છે પંજાબી, પરંતુ હું તો મકાઈમાંથી બનેલ રોટલી ખાઉં છું, આ રાજસ્થાની સાબરકાંઠાવાળા છે। મને જવમાંથી બનેલ સત્તુ પીવાનું ખૂબ પસંદ છે, ઉપરના છે હિમાચલ। મને રાગીમાંથી બનેલ કાંજી ખૂબ પસંદ છે, ઉત્તર ભારત। તો આ બધા જે લોકો છે બાળકો, એ પોતાની ખાવાની જે અનાજ અને તેની વાનગીઓ છે તેમાં અલગ અલગ પ્રકારનો રસ ધરાવે છે, તો એને આધારે તમે તમારા વર્ગખંડની અંદર પણ તમારા સહાધ્યાય ક્લાસમેટ્સને તમે પૂછી શકો કે મુખ્ય ખોરાક તો ભાઈ શું ખાય છે, તો સમજો કે તમે સાહિલને પૂછ્યું, સાહિલ કહે છે કે હું મારા ઘરની અંદર આટલી વ્યક્તિ ચોખા ખાય છે, આટલા લોકો ઘઉંની બનાવટ ખાય છે, આટલા લોકો બાજરીની બનાવટની વસ્તુ ખાય છે। તો આ પ્રમાણે તમે તમારા જાતે જ આવો કોષ્ટક તૈયાર કરો, અને કોષ્ટક તૈયાર કર્યા પછી મુખ્યત્વે બાળકો ખોરાક ખાય છે તે ખાલી જગ્યામાંથી બનેલો છે, તમે એમાંથી કહી શકશો। આ ટેબલ એકવાર તૈયાર થઈ જાય પછી તમે કહી શકો કે વધારે સંખ્યા ધરાવે છે કોણ, એ જોઈ લેવાનું, એ પ્રકારે તમે એને કહી શકશો। જે બાળકો ચોખા ખાય છે તેની સરખામણીમાં જે બાળકો ઘઉં ખાય છે ચોખા અને ઘઉં, તો એની સાથે સરખામણી કરો। જે બાળકો ઘઉં ખાય છે તેની સરખામણી જે બાળકો રાગી ખાય છે તેની સાથે કરો। તો અહીંયા આગળ ગણિતની અંદર બહુ જ મહત્ત્વની વાત, એટલે આપેલી જે ગણિતના આંકડાકીય માહિતી છે, અંકોની માહિતી છે, સંખ્યાની માહિતી છે, તેની સરખામણી સરળતાથી જોવી। હવે અહીંયા વર્ગખંડમાં નાટકની તૈયારી ચાલી રહી છે, જુઓ તમે બાળકો નીચેના ચિત્રમાં તમે જોઈ શકો છો, વર્ગમાં દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે, કેટલાક અભિનયમાં મસ્ત છે, કેટલાક કપડાં એકત્ર કરે છે, હા એ બિઝી છે, કેટલાક લોકો સેટ તૈયાર કરવામાં, મતલબ સ્ટેજ, ખુરશી, બરાબર આ બધું મૂકવામાં તૈયારીમાં લાગી ગયેલા છે। હવે અહીંયા આગળ એને ધ્યાનમાં રાખીને તેની ચિત્રાત્મક રજૂઆત કરી છે, જેને આપણે આલેખ કહીએ છીએ, અહીંયા આલેખ દર્શાવેલો છે। તો આલેખની અંદર શું છે ધ્યાનથી જોજો, અહીંયા આગળ એક ત્રિકોણ એટલે તમારે સમજવાનું ત્રણ બાળકો, અહીંયા બાળકોની સંખ્યા છે, આ ઊભી ધરી છે, ઊભી ધરી, આ આડી ધરી છે, ઊભી ધરી અને આડી ધરી, આ ઊભી છે એટલા માટે આડી પડેલી છે, આડી ધરી। પહેલું જુઓ તેની અંદર અભિનયમાં કેટલા બાળકો રોકાયેલા છે, તો વિચાર કરો એક ત્રિકોણ એટલે ત્રણ બાળકો, તો ત્રણ ત્રણ અને ત્રણ એટલે કુલ કેટલા થાય, તો અભિનયની અંદર નવ બાળકો રોકાયેલા છે। ચલો, કપડાં એકત્ર કરવાવાળા ડ્રેસ માટે તૈયારી કોણ કરે છે, બોલો તમે કહો। એક ત્રિકોણ એટલે તમારે સમજવાનું છે ત્રણ બાળકો, બોલો। બે, ખોટું, છ, સાચું, છ બાળકો અભિનય માટેના કપડાં એકત્ર કરવા માટે રોકાયેલા છે, કપડાં એકઠા કરી રહ્યા છે। ચલો, સંગીત વગાડવાવાળા કેટલા છે, ચલો ગણો, ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, કેટલા છે 12 બાળકો, અને સેટ તૈયાર કરે છે, સ્ટેજ તૈયાર કરે છે તેવા કેટલા લોકો છે, તો કે બે ત્રિકોણ છે, એક ત્રિકોણ એટલે ત્રણ, બે ત્રિકોણ એટલે ત્રણ દૂ છ બાળકો। હવે એના ઉપરથી તમને અલગ અલગ સવાલ પૂછે,
તે સવાલો તમે સરળતાથી જવાબ આપી શકો. દાખલા તરીકે હું પૂછું કે સૌથી વધારે બાળકો શેમાં રોકાયેલા છે, તો તમે કહી શકો સંગીત વગાડવામાં. શેમાં સરખા બાળકો રોકાયેલા છે, તો કપડાં એકત્ર કરવામાં અને સેટ તૈયાર કરવામાં. નવ બાળકો શેમાં રોકાયેલા છે, તો અભિનય કરવામાં. કુલ કેટલા બાળકો અહીં નાટકમાં ભાગ લઈ રહ્યા છે, પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે, તે ટોટલ કેટલા ભાગ લઈ રહ્યા છે? તો 9 ને 6 15, 15 ને 12 27, 27 ને 6 33. તો તમે આ બધાનો સરવાળો કરવાનો, 9 આવી ગયો 6 12 અને બીજા 6, 6 ને 2 8 ને 6 14 ને 9 23 નો તગડો, વધી આવી 2 2 ને 1 3, કુલ 33 બાળકો અહીં ભાગ લે. બીજો સવાલ, ચલો, કપડાં એકત્ર કરવાવાળા બાળકો કરતાં સંગીત વગાડવાવાળા બાળકો કેટલા વધારે છે? ફરીથી, કપડાં એકત્ર કરવાવાળા બાળકો કરતાં સંગીત વગાડવાવાળા બાળકો કેટલા વધારે છે? કો તો આપણે ખબર છે કે આ 12 છે, આ 6 છે, તો 6 વધારે છે. કેટલા છે? 6 વધારે છે. ફરીથી, સંગીત વગાડવા કરતાં, સંગીત વગાડવાવાળા કરતાં અભિનય કરવાવાળા બાળકો કેટલા ઓછા છે? તો તમે કહેશો આ 12 છે, આ 9 છે, તો 12માંથી 9 જાય તો કેટલા રહે? 3 ઓછા છે. તો આ પ્રકારે ચિત્ર જોઈને જ નાટકનો નકશો એક પ્રકારનો છે. આ નકશો જોઈને તમે કહી શકો છો, આ નકશાથી તમે સરખામણી કરી શકો છો, ઝડપથી એને સમજી શકો છો, વાંચી શકો છો, અને તમે આગળ જતાં શું કહેશો? આલેખ. શું કહેશો? આલેખ છે, લેખ છે લખેલું, પણ આકૃતિ સ્વરૂપે છે, જેની અંદર સંખ્યાત્મક માહિતી સરળતાથી સમજી શકો, સરખામણી કરી શકો. ગણિતમાં આ એક જબરદસ્ત આવું સાધન છે, ગ્રાફ, આલેખ, નકશા, કે જેની મદદથી તમે સરળતાથી, ક્રિકેટ જોતા હોય તો પણ તમને જો આવા નકશા જોવા મળશે. તમે ઘણી જગ્યાએ ન્યૂઝ જોતા હશો, ન્યૂઝમાં પણ ક્યારેક આવા નકશા તમે જોયેલા હશે. પહેલો સવાલ, નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? હવે તમને આવડી જવું, નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? અભિનય વાળા બોલો, આર યા બોલો. 9 બાળકો, વેરી ગુડ. સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે? ચલો, સેટ તૈયાર કરવાવાળા છે આ 6, અભિનય કરવાવાળા છે 9, કયા વધારે? તો તમે કહેશો, જવાબ, અભિનય કરવાવાળા બાળકો વધારે છે. મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે? મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે બોલો? સંગીત વગાડવાવાળા છે. કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે? કેટલા બાળકો બોલો, કેટલા છે કહો? 3 અને 3, એક ત્રિકોણ લઈએ, 3, આપણને કીધું જ છે એક ત્રિકોણ બરાબર તમારે 3 સંખ્યા સમજવાની, 3 બાળકો, તો 3 ને 3 6, તો અહીંયા આગળ જવાબ આવશે 6. તો આ રીતે આપેલા તમારા નાટક માટેના જે નકશો છે તે તમારી નોટબુકમાં ડ્રો કરવાનો છે. તમારે હોમવર્કમાં શું કરવાનું? તો આ તમારે દોરવાનું છે નોટબુકમાં, અને દોર્યા પછી નીચેના સવાલ અને જવાબ હોમવર્કમાં લખવાના છે. સવાલ અને જવાબ તો હોમવર્કમાં તમારું આ રહેશે. હોમવર્ક શા માટે કરવાનું? તો કે તમે જે કર્યું છે, સમજ્યા છો, બરાબર છે, તેને વધારે પાકું કરવાનું. તો તમારી સમજણ પાકી કરવા માટે તમે જાતે કરો તો મજા પડે, એટલા માટે તમને હોમવર્ક કરવાનું છે. તો આ હોમવર્કમાં આ પૂરું કરી લેજો. આગળનું કોષ્ટક કદાચ નહીં કરો તો ચાલશે. આ તમારે કેટલા લોકો ખાય છે, કયા પ્રકારનું ખાય છે, આ બધું તમારે ખાલી સમજણ માટે છે. તમે ખાલી ઘરમાં વાતચીત અને ચર્ચા સંવાદ કરી શકો, પણ આ મહત્ત્વનું છે. નાટકનો જે નકશો છે એ મહત્ત્વનો છે. એ નકશો તમારે નોટબુકમાં દોરીને નીચેના સવાલ જવાબ લખવાના છે.